अस्सलाम वालेकुम, गुड मॉर्निंग, केम छो विद्यार्थी मित्रों। जनाब कुतुबुद्दीन मुअल्लिम बॉयज़ प्राइमरी शाळा में ऑनलाइन शिक्षण में तमारू फरीथी स्वागत छे। तो आज आपणे धोरण 3 विषय आसपास तेमा स्वाध्यायपोथी कार्य करीशुं। विद्यार्थी मित्रों, आपणे पाठ 12 बराबर आपणा काम पाना नंबर 87 तेना उपर स्वाध्याय कार्य में प्रश्न नंबर 1 नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पो साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेल खानामां लखो। बराबर विद्यार्थी मित्रों, जुओ, पहलू, तमारी चप्पल तूटी गई छे तो सांधवा कोनी पासे जशो? तो तमारी चप्पल तूटी जाए सुथार, दरजी, मोची के कुंभार, तो कोनी पासे जईशुं? मोची। तो अहीं लखवानुं मोची। बीजू, दर्दीने सारवार माटे तमे क्या लई जशो? दर्दीने सारवार माટે ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય લાઇબ્રેરી કે મંદિર? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। તો અહીંયા બ, ટપાલી કયા જાહેર સ્થળે કામ કરે છે? તો પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ। તો આવશે પોસ્ટ ઓફિસ। તો અહીંયા લખવાનું અ। તમારા ઘરના નળને રિપેર કરવામાં કોને બોલાવશો? સુથાર, પલંબર, દરજી કે મોચી? તો કોણ આવશે? પલંબર। તો અહીંયા લખવાનું બ। સ્કૂટર, કાર જેવા વાહનો રિપેરિંગ કરવા કોની પાસે જશો? કડિયો, મોચી, મિકેનિક કે દુકાનદાર? તો શું આવશે? મિકેનિક। ક, તમારા જમા રૂપિયામાંથી થોડા પૈસાની જરૂર છે તો તમે ક્યાં જશો? હોસ્પિટલ, લાઇબ્રેરી, શાળા કે બેંક? તો બેંક। તો અહીંયા આવશે ડ, બેંક। સીમાને શાકભાજી લેવી છે તો કોની પાસે જશે? ફળ વેચનાર, કાચિયો, દુકાનદાર કે સુથાર? તો શું આવશે? કાચિયો। શાકભાજી વેચનારને કાચિયો કહેવાય? તો અહીંયા આવશે બ। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। ચાર રસ્તા પર વાહનોના આવનગમનને ખાલી જગ્યા સંભાળે છે, આવાગમનને કોણ સંભાળે છે? ટ્રાફિક પોલીસ। તમારા માથાના વાળને ટૂંકા કરી સરખી રીતે સવારના છે તો તમે ખાલી જગ્યાની પાસે જશો? તમે વાળ કપાવવા કોની પાસે જાઓ છો? વાળંદ, બરાબર ને? સુથાર, સુધાને મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલવાના છે તો માટે સુધા ખાલી જગ્યામાં જશે તો પોસ્ટ ઓફિસ, બરાબર? લોકો નાસ્તા કરવા, ભોજન કરવા અને રહેવા માટે જાય છે તો તે સ્થળ ખાલી જગ્યા છે તો શું આવશે? હોટલ। ઘડિયાળમાં નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો 5। રમણભાઈનો નાનો પુત્ર પડી ગયો છે અને તેનું હાડકું ભાંગી ગયું છે તો તેને રમણભાઈ ખાલી જગ્યામાં લઈ જશે? તો હોસ્પિટલ, બરાબર? અબ્દુલને નમાઝ પડવા જવું છે તો તે ખાલી જગ્યામાં જશે તો શું આવશે? મસ્જિદમાં। ચાલો 8મું, પરિચારિકાની ફરજનું ખાલી જગ્યા સ્થળ તો શું આવે? હોસ્પિટલ છે, બરાબર? હવે જુઓ પાછળ પાના નંબર 88 ઉપર નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। પહેલું, દીપાલીએ ભણવાનું ગમતું ન હતું તેથી તે શાળાએ જતી ન હતી, તો ના, ખોટું, બરાબર? બીજું, મમ્મીની મમ્મીને નાની કહેવાય, તો સાચું, તો અહીંયા લખવાનું ખરું। બીમાર વ્યક્તિઓના ઈલાજ માટે હોસ્પિટલમાં જવું પડે, તો ખરું। રશ્મિભાઈનું ફાર્મ હાઉસ એ જાહેર મિલકત છે, તો એ શું આવશે? ખોટું, નહીં। લોકોની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ પોલીસ કરે છે, તો ખરું, બરાબર? જાહેર મિલકતનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે, ખરું। બપોરની શાળા હોય તો સવારે વહેલા ઉઠવાની જરૂર નથી, બપોરની શાળા હોય તો ખોટું। પ્રશ્ન 4, બન બેસતા જોડકા રચો। પહેલું, પેટ્રોલ પંપ, તો અહીંયા શું આવશે? ડીઝલ અથવા ગેસ। બેંક, તો રૂપિયાની લેવડ દેવડ કરે છે। પોસ્ટ, શાળા, તો બાળકને શિક્ષણ આપવાનું સ્થળ છે। પોસ્ટ ઓફિસ, ટપાલ, મની ઓર્ડર, બરાબર? અને હોસ્પિટલ, દર્દીની સારવાર માટે। આ અહીંયા તમને એ છે ને અહીંયા બી છે, તો એના જવાબ
તમારે અહીંયા બીમાંથી શોધીને લખવાના રહેશે, બરાબર. પ્રશ્ન 5, તમારા પડોશને લોકો કેવા પ્રકારના કામ કરે છે? કોઈ પણ 5 કામના નામ લખો. પ્રશ્નમાં તમારા પડોશના લોકો કેવા પ્રકારના કામ કરે છે, કોઈ પણ 5 કામના નામ લખો, અને આ કારીગર વ્યવહારને શું કહેવાય તે પણ લખવાના છે. તો જુઓ, અહીંયા ઉદાહરણ છે દર્દી. જુઓ, કામ કાર સ્કૂટર રિપેરિંગ કરતા, તો અહીંયા શું કહેવાય એને? મેકેનિક. તેવી રીતે દર્દીઓનો ઈલાજ કરતા હોય તો તેને ડૉક્ટર કહેવાય. શાકભાજી વેચતા હોય તેને કાચિયો કહેવાય. દુકાનમાં સામાન વેચતા હોય તેને દુકાનદાર કહેવાય. નળ રિપેરિંગ કરતા હોય તેને પલમ્બર, અને ઘરનું ચડતર કરતા હોય તેને કડિયો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી આસપાસની સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.